એરવાવી. ચલો ચલો સ્ટોરી સાંભળવા જઈએ. બધા તૈયાર? એ બે ત્રણ. સ્ટોરીનું નામ છે મારા શરીરને સાંભળો. લેખિકા રોહિણી નિલેકણી. ચિત્ર બનાવ્યું છે એંગી અને ઉપેશ. અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે કલ્પના પાલખીવાલા. એ પ્રથમ બુક્સ પ્રકાશનની પેશકશ છે. આજે હું નિશાળે નથી જવાની. આજે રજા છે. આજે હું ટીવી નહીં જોઉં. આમે વીજળી નથી આવતી. તો પછી હું શું કરીશ? હા, હું મારા શરીરને સાંભળીશ. સૌ પહેલાં મો શાંત થવું પડશે, ખૂબ શાંત, જેથી હું મારા પોતાના શરીરને સાંભળી શકું. હા, હવે હું મારો શ્વાસ સાંભળી શકું છું. અંદર, બહાર, અંદર, બહાર. અને હું મારો શ્વાસ ઘોંઘાટીઓ પણ કરી શકું. અને હળવો, અને હવે હું સાંભળી શકું છું મારા હૃદયને ધબકતું. ધુડુમ ધુમ ધુડુમ ધુમ ધુમ ધુમ. મારા હૃદયને વધારે ઝડપી કે મોટો અવાજ કરતું બનાવી શકું. હા, 20 વાર ઉપર નીચે ઉપર નીચે કૂદકા મારીને. હવે જુઓ, મારું હૃદય ઝડપથી ધડકે છે. ધુડુમ 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 ધુમ ધુમ ધુમ. અને હું મારી આંગળીઓ મારા કાંડા પર મૂકું તો હું મારી નળી સાંભળી શકું. અને હું મારી જાતને હસતી સાંભળી શકું. અને રડવાનું. અને ટાળી, ટપ ટપા ટપ ટપા ટપ. અને એ બધાથી એ જુદું મને મારું પેટ ઘેરાટ કરતું સંભળાય છે. ગડગડો 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 ગડગડો. અને બોલે છે, મને ખાવાનું આપો, મને ખાવાનું આપો. અને મારું નાક મમ્મીના રસોડામાં જલેબી જલેબી તળાય છે તે સાંભળે છે. નાક સાંભળી શકે? ના 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 ના. મારા શરીરને સાંભળવાની મજા આવી. મારે મારા જડબા ચાવતા હોય ને એ સાંભળવું છે. અને મારું પેટ મમ્મીની અદ્ભુત ગરમ જલેબી પર સબડકા લે તે. સ્ટોરી ખતમ. મને હજી એક સાંભળવી છે. બચી હજી એક. અચ્છા અચ્છા અચ્છા, તમારે બી હજી સ્ટોરી સાંભળવી છે ને? તો ચલો મારી સાથે. www.books.speak.com પર. એરવાવી એરવાવી.